મિત્રો આજે આપણે ધોરણ 8 ચેપ્ટર 9 બેઝિક પદાવલિઓ અને નિર્દેશો વિશે અભ્યાસ કરીશું. આપણે અગાઉના ધોરણમાં બેઝિક પદાવલિઓ વિશે તો જાણી ગયા છીએ, તો હવે આપણે આજે જાણશું આગળ દરેક પદાવલિ ચલ અને અચલને સાંકળવાથી મળે છે. આમ જે પદાવલિમાં એક પદ ધરાવતી હોય એને એકપદી તરીકે ઓળખવામાં આવે છે, જે બે પદ ધરાવતી પદાવલિ હોય તેને આપણે દ્વિપદી તરીકે ઓળખીએ છીએ, અને જે ત્રણ પદ ધરાવતી હોય એને આપણે ત્રિપદી પદાવલિ તરીકે ઓળખીએ છીએ. અને ઘણી વખત ત્રણ કરતાં પણ વધારે પદાવલિ જોવા મળે તો આપણે તેને બહુપદી તરીકે પણ ઓળખી શકીએ છીએ. અને હવે આપણે સૌથી પહેલા સ્વાધ્યાય 9.1 લઈશું. એની અંદર છે ને આપણે પદો અને સહગુણકો શોધવાના છે, તો ચલો આપણે શોધી લઈએ. સૌથી પહેલી પહેલી સંખ્યા છે કે 5xyz² - 3zy. સૌથી પહેલી સ્વાધ્યાય 9.1 ની રકમ છે, એની અંદર પદ ક્યાં ને સહગુણક ક્યાં. તો સૌથી પહેલા આમાં આવશે બે પદ, એક પદ આ આવશે આખે આખું 5xyz² અને સેકન્ડ આવશે 3zy. તો સૌથી પહેલા દાખલામાં આપણે પદ લખીશું 5xyz² ને એના પછી આપણે લખીશું 3zy. હવે છે સહગુણક, તો xyz² એનો કોના આગળ ગુણાકાર થયો, સહગુણક એટલે કેના આગળ ગુણાકાર થયો છે, તો કે 5 આગળ. તો પહેલામાં આવશે 5 અને જ્યારે બીજામાં z આગળ ગુણાકાર થયો તો 3 આગળ, તો જ સંખ્યા તે બની 3zy. તો બીજામાં આવશે 3. એના પછીનો દાખલો રહે તો 1 - x - x² એની અંદર પદો અને સહગુણકો. તો સૌથી પહેલા આવ્યું તો પદ આવશે 1, પછી x, પછી x² પછી છે સહગુણકો. હવે આ સહગુણકોમાં 1 નો સહગુણક તો 1 પોતે જ છે. હવે જોશું x અજ્ઞાત સંખ્યા છે, તો x નું કઈ ન હોય ને તો 1 તો હોય જ છે, તેમાં શું આવશે 1. અને x વર્ગ છે એટલે 1 ની જગ્યાએ આપણે અહીં શું લઈ જતા 1, તો 1 નો વર્ગ, તો 1 નો વર્ગ શું થાય ખાલી 1. તો આ ત્રણે ત્રણમાં સહગુણક આવશે 1 ને 1. ત્રીજો દાખલો 4x² - y² - 4x² - y² - z² - z નો વર્ગ. આની અંદર પદો શોધો, તો સૌથી પહેલા આવેલું 4x² - y² પછી -4x² - y² - z² એના પછી આવશે z² હવે એના સહગુણકો, તો x² - y² નો કેના કઈ સંખ્યા થી ગુણાકાર થયો છે 4 આગળ, તો સહગુણક આવશે 4. x² - y² z² માં આવશે પાછો 4, તો કેવા આવશે -4. લાસ્ટ માં છે z² વળી પાછી અજ્ઞાત સંખ્યા આવી, અજ્ઞાત સંખ્યા એટલે કે xyz, તો એનો શું આવશે ખાલી 1. કેમ કે ઓ આપણે z = 1 લખીએ તો 1 નો વર્ગ, એટલે જવાબ આવશે 1. ચોથી સંખ્યા છે 3 - pq - qr - rt. હવે આ પદ લખ્યા છે 3 - pq - qr - rt. ચાર ચાર પદ લખાઈ ગયા પછી સહગુણકો, સૌથી પહેલામાં આવશે 3, એમાં 3 નો સહગુણક પોતે જ છે, pq વળી અજ્ઞાત સંખ્યા એમાં આવશે 1, પણ કેવા આવશે -1, કેમ કે p અને q ની આગળ માઇનસ ની નિશાની છે. હવે qr એની અજ્ઞાત સંખ્યા એટલે 1, rt તો કે ચલ અને અજ્ઞાત સંખ્યા એટલે મેં હમણાં આવશે -1. તો આ થયા પદો અને એના સહગુણકો. હવે ઉપર જોઈ લેતા તો છેદવાળી સંખ્યા આવી, કે ઉપર x² - 2 - y² - 2 - x y, તો એની અંદર આપણે શું કરીશું, પદ જોડા લખી નાખીએ x² - 2 y² - 2 અને -xy. પદો લખાઈ ગયા પછી સહગુણકો, x² - 2 છે તો આપણે x ની જગ્યાએ શું લખતા હતા 1, તો આમાં શું લખીશું સહગુણકોમાં 1/2 y માં y ની જગ્યાએ શું લખીશું 1, એટલે 1/2 અને xy ની જગ્યાએ લખીશું 1, તો એમાં કેવા આવશે -1. છઠ્ઠો દાખલો જોઈએ આપણે 0.3a - 0.6b - 0.5b, તો એના પદો લખી નાખી પેલા 0.3a - 0.6ab અને 0.5b. હવે એના સહગુણકો જોઈ લે, સૌથી પહેલા એ સંખ્યામાં a નો ગુણાકાર કેના તરફથી હશે, 0.3ab નો હશે, તો કે 0.3, પછી આવશે -0.6
0.5 ત્યારબાદ છે કે એકપદી કઈ છે આ આખું કોષ્ટક આપેલું છે તમારા ચોપડીમાં એકપદી કઈ છે દ્વિપદી કઈ છે અને ત્રિપદી કઈ છે તે આપણે હવે જે કોષ્ટકમાં આપેલા છે એમાંથી કઈ કઈ જગ્યાએ સંખ્યા આવશે તે આપણે જોઈશું સૌથી પહેલા છે x / y તો વત્તાની પહેલા એક પદ છે વત્તાની પછી બીજું પદ છે તો ટોટલ કેટલા પદ થયા 2 તો ઈ આવશે દ્વિપદીમાં તો x / y દ્વિપદીમાં પછી છે 1000 સિમ્પલ એક જ સંખ્યા છે આવશે એકપદીમાં એના પછી છે x / x નો વર્ગ / x નો ઘન / x ની 4 વત્તા પછી 1 બીજી ત્રીજી અને ચોથી ટોટલ સંખ્યા થઈ 4 તમ આપણે 1 2 ને 3 પદ હોય તો જ લખી શકીએ તો ઈ આપણે કેમાં લખીશું બહુપદીમાં કે 3 થી વધી જાય છે પદ એટલા માટે x x વર્ગ x નો ઘન x ની 4 એના પછી છે 7 / y / 5 x વત્તા પહેલા 1 પછી બીજું અને પછી વત્તા પછી ત્રીજું ટોટલ પદ થયા 3 તો અહીં આપણે લખશું ત્રિપદીમાં 7 / y / 5 x એના પછી છે 2y વચ્ચે 3y નો વર્ગ ઓછા પહેલા 1 ઓછા પછી બીજું ટોટલ પદ થયા 2 દ્વિપદીમાં પછી છે 2y ઓછા 3y નો વર્ગ વત્તા 4y નો વર્ગ ટોટલ 3 સંખ્યા 1 2 ને 3 આવશે ત્રિપદીમાં 2y ઓછા 3y નો વર્ગ વત્તા 4y નો ઘન એના પછી છે આ 5x ઓછા 4y વત્તા 3xy તો ઈ હવે આપણે ક્યાં લખીશું તો કે 1 2 ને 3 ટોટલ 3 પર ત્રિપદીમાં લખશું ટોટલ 2 પદ એટલા માટે લખીશું 4z ઓછા 15z નો વર્ગ આપણે આવશે અહીંયા દ્વિપદીમાં એના પછીનું છે મોટું પદ છે ab / bc / cd / da ટોટલ 4 પદ આવશે બહુપદીમાં પછી છે p q ને r સિંગલ એક જ પદ છે આપણે આવશે એકપદીમાં પછી છે p1q / pq નો વર્ગ તો ઈ આપણે લખીશું દ્વિપદીમાં કેમ કે વત્તા પહેલા એક પદ વત્તા પછી બીજું પદ પછી છે 2p / 2q વત્તા પહેલા એક પદ વત્તા પછી બીજું પદ ટોટલ 2 પદ થયા આવશે આપણે દ્વિપદીમાં તો હવે આપણે આ તો જોયા પદો અને સહગુણકો અને એક સાથે આપણે જોઈ લીધું કે કઈ પદ આવીને આપણે એક પદ કહી શકીએ છીએ દ્વિપદ કહી શકીએ છીએ અને ત્રિપદી કહી શકીએ છીએ હવે આગળ આમાં સ્વાધ્યાય 9.1 માં પદાવલીઓના સરવાળા અને બાદબાકી છે તો હવે આપણે તે આગળ જોઈશું હવે ત્યારબાદ આવે છે આપણે કે બહુપદીઓના સરવાળા કરો
આપણે આમાં જોઈ ગયા હતા પદાવલીની અંદર સજાતીય પદાવલી અને અમુક હશે વિજાતીય પદો ધરાવતી પદાવલી. સજાતીય એટલે કે જેના ચલ અને ઘાતાંક સરખા હોય તેને આપણે સજાતીય તરીકે ઓળખીશું અને જેના ચલ અને ઘાતાંક સરખા ન હોય તેને આપણે વિજાતીય તરીકે ઓળખીશું. તો આપણે શું કરશું કે આપણે એના ચલ પ્રમાણે આપણે પદાવલી ગોઠવી જોશે. તો સૌથી પહેલા લઈ રહેવાનું છે એબી ઓછા બીસી. આવતું નથી. હવે વત્તા આ એ છે વત્તા અને આ એ છે ઓછા. વત્તા એમાંથી
are now a B. Vatta 5B. Ocha 3. And then BG kaya to man bad karwana chhe. To hi joi lai aapre 4A. Ocha 7AB. Vatta 3B. Vatta 2. જ્યારે બીજા દાખલા ની નોંધ આપણે લખી આ બાજુમાં ઈ છે આપણે 5xy ઓછા 2yz ઓછા 2zx વત્તા 10xyz અને એને આપણે કેમાંથી બાદ કરીશું 3xy વત્તા 5yz ઓછા 7zx આપણે તે રકમ તેમાંથી બાદ કરવાની છે પહેલો દાખલો જોઈ લઈએ રકમ ગોઠવી નાખીએ 12 a ઓછા 9 a b વત્તા 5 b ઓછા 3 સેકન્ડ લખી નાખીએ a ની નીચે એનું રૂપ 4 a ઓછા 7 a b એ b ની નીચે b વાળું ખાલી b નું છે ને b નીચે ગોઠવાનું 5 b ઓછા 3 b અને આની અંદર તો સંખ્યા ગોઠવાયેલી છે વત્તા 12 તો હવે બાદબાકીના દાખલામાં આપણે શું કરવાનું છે કે જે વત્તા છે એને કેવા કરી નાખવાના ઓછા ઓછા એટલે કેવા થઈ જશે વત્તા બહુપદીઓના બાદબાકીમાં આપણે નિશાની ચેન્જ કરવાની છે જેવા બાદબાકી થયા કેવા છે 4 વત્તા એને કરી નાખશું આપણે ઓછા ઓછા છે ઈ વત્તા વત્તા છે ઈ ઓછા વત્તા છે ઈ ઓછા એટલે આપણે શું કરે નિશાની બાદબાકીમાં શું થશે ખાલી ચેન્જ થઈ જશે તો હવે આપણે જોઈએ 12 માંથી 4 કાઢો 12 માંથી 4 જાય જવાબ આવશે 8 અને મોટા માંથી નિશાની વત્તા 12 છે એટલે આપણે અહીંયા નિશાની આવશે નહીં બીજો દાખલો જોઈએ 9 એ 20 માંથી 7 એ બી કાઢો બે નિશાની ઓછા આ વત્તા નિશાની કઈ છે બે જુદી જુદી એટલે શું થશે બાદ બાદ 9 માંથી 7 જાય જવાબ આવશે 2 2 એ બી કેવા આવશે માઇનસ કે કે મોટા પરની નિશાની આ વત્તા છે આ ઓછા છે એટલે શું થશે નિશાની અલગ અલગ એટલે બાદ બાદ 5 બી માંથી 3 બી જશે જવાબ આવશે 2 બી કેવા આવશે વત્તા કે મોટા પરની નિશાની 3 અને 12 આ ઓછા છે આ એ ઓછા છે ઓછે ઓછે વત્તા બે નિશાની સરખી એટલે સરવાળો વત્તા 15 વત્તા કેમ કહેવાય કે મોટા પરની નિશાની બીજો દાખલો જોઈ લઈએ 5xy ઓછા 2yz ઓછા 2zx વત્તા 10xyz હવે એમાંથી 3xy વત્તા 5yz ઓછા 7zx લાસ્ટમાં કંઈ આપ્યું નથી રકમ 10xyz છે તે કંઈ રકમ નથી આપેલી એટલે આપણે ખબર જ છે આગલા દાખલામાં આપણે વત્તા કરીને 0 પર નાખતા હતા અહીંયા શું પર નાખશું 0 ચલો નિશાની ચેન્જ કરીએ પ્લસ છે માઇનસ પ્લસ છે માઇનસ માઇનસ છે પ્લસ પ્લસ છે માઇનસ 5 માંથી 3 કાઢો એટલે આ શું જવાબ કેમ કે આ વત્તા છે ના ઓછા છે નિશાની કેવી છે જુદી જુદી એટલે થશે બાદ બાકી તો 5 માંથી 3 જાય 2 જવાબ આવશે 2xy 2yz માઇનસ આ એ માઇનસ 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 પ્લસ પ્લસ 7yz મોટા પદ ની સાથે સોરી એમાં આવશે માઇનસ પ્લસ નહીં આવે કેમ કે આ પાછળ જે કેવા છે માઇનસ થઈ ગયા નિશાની ભરી લીધી એટલે અહીંયા કેવા આવશે માઇનસ ત્યાર પછી આ માઇનસ છે પ્લસ છે એટલે થશે બાદ બાકી નિશાની જુદી જુદી છે 7 માંથી 2 જાય જવાબ આવશે 5zx અને એમાં નિશાની કેની આવશે વત્તા ની શું કામ કેમ કે 7zx ની નિશાની બંધ દીધી કેવી થઈ ગઈ હતી વત્તા અને લાસ્ટમાં તો વત્તા 10xyz એટલે નીચે કઈ રકમ નથી અને ઉપરથી મોટા પદની નિશાની તો આ બંનેના જવાબ આવી ગયા છે બાદ બાકીના દાખલા તમે જોઈ લો
કેમ કે 12 કેવા છે પ્લસ છે કેમ કે આપણે 12 ની અંદર ની નિશાની ચેન્જ કરી દીધી ને 12 કેવા થઈ ગયા તો માઈનસ એટલે નિશાની આવશે આપણે માઈનસ છે તો હવે આના પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 9.2 જોઈશું અસ્તુ